સુરતના કામરેજ નજીક થયેલી આધેડની હત્યાનો ભેદ જિલ્લા એસઓજીએ ઉકેલી નાખ્યો છે તો સુરતના ડિંડોલીની માં કૃપા સોસાયટીમાં રહેતા પરેશભાઈ હરિભાઈ ડોડિયા વીજ કંપનીની ઇલેક્ટ્રિક ડીપીમાં ઓઇલ બદલવાનું કામ કરતા હતા તો 13 જાન્યુઆરીના રોજ ઘરેથી વાપી બોલેરો લેવા જવાનું કહીને નીકળ્યા હતા અને ગાયબ થઈ ગયા હતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા વાવ ગામની સીમા નહેરના રોડ પર તેમની બોલેરોના ક્લીનર સાઇડના બે વ્હીલ ગાયબ હતા અને એન્જિનમાં પણ તોડફોડ કરેલી હતી અને બોનેટ પર લોહીના ડાઘા પડેલા મળી આવ્યા હતા જ્યાં બોલેરો હતી ત્યાંથી 50 મીટર દૂર પરેશભાઈની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી અને સમગ્ર ઘટના બાબતે સુરત ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખી 5 હત્યારાની ધરપકડ કરી હતી ઘટનાના દિવસે મૃતક પરેશભાઈ ડોડિયાની બોલેરો પિકઅપ નવાગામ નજીક એક કાર સાથે અથડાઈ હતી અને જેથી કારમાં સવાર 5 ઇસમોએ હરેશભાઈને માર મારી પોતાની કારમાં બેસાડી દીધા હતા અને વાવ નજીક નહેર પાસે લઈ જઈ ગુપ્તાંગના ભાગે તેમજ માથાના ભાગે માર માર્યો હતો જેથી હરેશભાઈનું મોત નિપજ્યું હતું. અમારા એલસીબીના પીઆઈ પ્રોબેશનરમાંથી હમણાં જે રેગ્યુલર પોસ્ટિંગમાં આવેલા છે એ બંને અધિકારીઓ તથા કોન્સ્ટેબલ, એમાં ખાસ કરીને બે કોન્સ્ટેબલ ગિરિરાજ અને જગદીશ, આ લોકોએ દિવસ રાત મહેનત કરીને લગભગ 200 ગાડી કે જે ઇકો ગાડી હતી એ ચેક કરી, વેરીફાઈ કરી, કેમકે આ જે બોલેરો ગાડી હતી જે પરેશ ડોડિયા છે એ રિપેરિંગ કરી અને લઈ જતા હતા એની પાછળ આ એકમાત્ર અમને ઇકો ગાડી ચેઝ કરતા જોવામાં આવેલી. હકીકત એવી હતી કે પરેશ ડોડિયા છે એ પોતે બોલેરો ગાડી છે એ મિકેનિક પાસે એને પેલું કરી રિપેર કરાવી અને પરત જઈ રહ્યા હતા અને એ સમયે એક ઇકો ગાડીને એણે ઓવરટેક કરી. ઓવરટેક કરી એટલે જે ઇકો ગાડીમાં 5 જણા બેઠેલા હતા, મયુર, મનોજ, રમેશ વગેરે, તો એ લોકોએ આની ગાડી છે એને રોકી, પરેશ ડોડિયાની ગાડીને, અને ગાડાગાડી થઈ બંને વચ્ચે. ગાડાગાડી થઈ ઉદ્યોગનગર પાસે અને સાથે સાથે મયુર અને સુનિલ છે બંને પરેશ દોડિયાને સાઈડમાં કરી અને એની જ ગાડીમાં બેસી ગયા. એક ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો અને એક જે ખાલી સીટ હોય એ, અને વચ્ચે આ પરેશ દોડિયાને રાખી દીધા અને પછી એ ગાડી એ ભગાવી અને વાવ ગામની સીમમાં જે શેરડીનું ખેતર હતું જ્યાં પરેશ દોડિયાની ડેડ બોડી મળી ત્યાં લઈ ગયેલા અને પછી એને બધાએ પાંચે પાંચે મળી શેરડીથી એનું જે પેલી કીટ હોય ગાડીની કીટ એનાથી લાકડીથી પાઇપથી ખૂબ માર મારી અને જેમાં એનું મૃત્યુ થયેલું. ને આ 5 શખ્સોમાંથી જે મયુર ને અજય છે એનો ઇતિહાસ પણ ગુનાહિત ઇતિહાસ છે અને 5 પકડી લેવામાં આવેલા છે.